नमस्कार दर्शक मित्रों, हेल्थ टिप्स गुजराती चैनल में फरी एक बार तमारु हार्दिक स्वागत करूँ छूँ। बधा ज मित्रों ने भगवान स्वस्थ राखे एवी प्रार्थना साथे आजना वीडियो की शुरुआत। मित्रों, माथाना दुखावा माटेनो एक देशी उपचार आजना वीडियो में बताऊँ छूँ। माथानो दुखावो थाय एटले सामान्य रीते आपणे दुखावो जो थोड़ीक वारमां न मटे तो टेब्लेट अथवा गोळी लेवा माटे दुकान के मेडिकल जता होय। पण आ माथाना दुखावाने घरे वगर टेब्लेट अने वगर दवाए मटाड़वा माटेनी एक देशी ट्रीक आजे बताऊँ छूँ। जे ट्रीक छे घणी बधी कारगर छे अने खूब सारूँ परिणाम आपे छे। माथानो दुखावो मोटा भागना लोकोने आ ट्रीकथी मटी जाय छे। थोड़ी ज वारमां तमने दुखावामां घणी बधी राहत थई जाय। हवे ट्रीकमां तो खास बीजू कंई नथी, बे वस्तु लेवानी छे, जेमा एक से आदू अने बीजू से तेल। हवे मित्रों, आ बंने वस्तुना उपयोगथी, तेल से लविंगनुं तेल अने आदू से, बे वस्तु से एनो आजनो जे देशी उपचार छे जे माथानो दुखावो तरत मटाड़ी दे। मित्रों, माथाना दुखावा माटेनी जे टेब्लेट घणा लोको लेता होय दररोज, डेली जे लोकोने माथाना दुखावानी टेब्लेट लेवी पड़ती होय, तो आवा लोकोએ સાવચેત થઈ જવાની જરૂર છે। કારણ કે જે ટેબ્લેટ હોય છે તમે ક્યારેક લઈ લીધી હોય તો વાંધો નહીં, પણ દરરોજ અથવા અવારનવાર માથાના દુખાવા માટે ગોળીઓ લેવી પડતી હોય તો આ ભવિષ્યમાં તમારા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે। અને આ જોખમને ઓછું કરવા માટેનો જે દેશી ઉપચાર છે, અને ખાસ કે જે લોકોને દરરોજ માથાનો દુખાવો રહેતો હોય, દરરોજ ટીકડી લેવી પડતી હોય, તો આયુર્વેદનો બેસ્ટ પ્રયોગ છે, જેને નશ્યકર્મથી ઓળખવામાં આવે છે, અને જેનાથી માથાનો દુખાવો જડ મૂળથી કાયમી રીતે મટી શકે છે। પણ આજે તમને જે દેશી ઉપચારની વાત કરું છું કે માથાનો દુખાવો ઘડીકમાં મટાડવા માટે જે ટ્રીક છે, એની અંદર તમારે સૌપ્રથમ તો આદુ છે, આદુનો રસ કાઢી લેવાનો, આદુનો રસ થોડો લઈ લેવાનો, થોડો એટલે લગભગ એક ચમચી, અડધી ચમચીમાં પણ ઓછો એટલો, 25-30% ચમચી જેટલો આદુનો રસ લેવાનો છે। હવે એની અંદર લવિંગનું તેલ મિક્સ કરવાનું છે, તો આદુનો રસ લીધો એના કરતાં ડબલ લવિંગનું તેલ, એટલે અડધી ચમચી અથવા એનાથી સેજ વધારે એટલું લવિંગનું તેલ, બંને વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે। બંને વસ્તુ મિક્સ કરી અને જ્યારે માથાનો દુખાવો થતો હોય ત્યારે આ વસ્તુ મિક્સ કરી, અને જે આ કપાળ છે, કપાળનું જે કોર્નર છે એટલે કે કપાળનો જે ખૂણો, અહીંયા કપાળ પૂરું થાય છે તો અહીંયા જે ખૂણો છે, ખૂણાની આ સાઈડ એટલે ખૂણાથી આ બાજુ, ખૂણેથી લઈ અને તેલ જે મિશ્રણ બનાવ્યું છે એમાં બંને આંગળીઓ, જે પહેલી બે આંગળીઓ છે બંને આંગળીઓ એ મિશ્રણમાં ડૂબાડી અને અહીંયાથી આમ માલિશ કરવાની છે। આ રીતે થોડી વાર માટે માલિશ કરવાની છે। આ કોર્નર એટલે કે ખૂણાથી લઈ અને અહીં સુધી જે કાન છે, કાનના જે ઉપરના લમણા હોય છે ત્યાં સુધી આ રીતે માલિશ કરવાની છે। વધારે સમસ્યા હોય તો કપાળમાં પણ લવિંગના તેલવાળી જે મિશ્રણ છે એનાથી માલિશ કરી શકાય। આ રીતે બરાબર માલિશ કરી ટૂંકમાં વધારે પડતું અહીંયા જે કોર્નર છે, ખૂણા ઉપર વધારે માલિશ કરવાની છે। થોડીવાર આ રીતે માલિશ કરી શેક કાન સુધી માલિશ કરી અને પછી થોડીવાર સૂઈ જવાનું છે। 2-5 મિનિટ સુધી આ રીતે તેલથી માલિશ કર, આ મિશ્રણ બનાવ્યું એનાથી માલિશ કરી અને પછી સૂઈ જવાનું છે। થોડીવાર સૂઈ જાઓ એટલે મોટાભાગના લોકોને આ ટ્રીક અપનાવવાથી માથાનો દુખાવો છે ઝડપથી મટે છે, અને ખાસ અહીંયા દબાવવાનું છે, દબાવવાનું પણ છે, પ્રેશર પણ આપવાનું છે થોડું થોડું, સાથે સાથે માલિશ કરવાની છે, પ્રેશર અને માલિશ। આ ટ્રીક 2-5 મિનિટની છે અને આ ટ્રીકથી મોટાભાગના લોકોને માથાનો દુખાવો છે એમાં ખૂબ ઝડપથી રાહત મળે છે અને ખૂબ ઝડપથી માથાનો દુખાવો મટે છે। અને ખાસ તો આ જે મિશ્રણ બનાવ્યું છે આદુ અને લવિંગ, તો બંને વસ્તુનું જે સરખું માત્રામાં તમે લ્યો અને પછી મિશ્રણ બનાવો, અને તો એ મિશ્રણથી શરીરમાં બીજે ક્યાંય દુખાવા થતા હોય તો ત્યાં પણ દુખાવો મટી જાય છે। તમને કમરમાં કે ગોઠણમાં દુખાવો થતો હોય ત્યાં મિશ્રણથી માલિશ કરો તો ત્યાં દુખાવામાં પણ ઘણી બધી રાહત મળે છે આ દેશી અને આયુર્વેદિક ટ્રીકથી। તો આ હતો આજનો વિડીયો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર, જય માતાજી।